વલસાડના દરિયાકિનારે અડીને આવેલું છે આ વેકરિયા હનુમાનનું મંદિર આ વિસ્તારના લોકોની વેકરિયા હનુમાન માટે એ હદ સુધીની આસ્થા છે કે લોકો હવે નાની મોટી માનતાઓ વેકરિયા હનુમાનની માને છે અને માનતા પૂરી થતાં જ દક્ષિણ ગુજરાતમાંથી લોકો અહીં માનતા પૂરી કરવા આવે છે વલસાડ ઔરંગા નદીને અડીને આવેલું અને દરિયાકિનારા પર સ્થાયી થયેલો આ છે વેકરિયા હનુમાનનું મંદિર આજરોજ હનુમાન જયંતિ હોય વેકરિયા હનુમાનની આસ્થામાં વધેલા ભક્તોનું આજરોજ અહીં ઘોડાપુર જોવા મળ્યું હતું માત્ર વલસાડ જિલ્લામાંથી જ નહીં પરંતુ સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોની અહીં અતૂટ આસ્થા છે અને દક્ષિણ ગુજરાતના હનુમાન ભક્તોમાં વેકરિયા હનુમાન અગ્રેસર સ્થાન ધરાવે છે સ્વયંભૂ દરિયામાંથી પ્રગટેલા વેકરિયા હનુમાનમાં લોકોની આસ્થા એ હદ સુધી છે કે માછીમારી કરવા જવા પહેલાં વેકરિયા હનુમાનને તેલ ચડાવીને લોકો માનતા માને છે તે સુરક્ષિત પરત થયા બાદ ફરી દર્શન કરવા આવશે અને વર્ષોથી આ સિલસિલો સતત ચાલી આવ્યો છે અને લોકોની માનતા સતત પૂર્ણ થયેલ અહીં જોવા મળે છે અનેક કારણસર આજરોજ વેકરિયા હનુમાન ખાતે બે વર્ષ બાદ મોટા કાર્યક્રમનું આયોજન થઈ રહેલ હોય ચાલીસ હજાર જેટલા ભક્તો આજરોજ અહીં આવવાના હોય અને તેના માટે ચારસોથી પણ વધુ સ્વયંસેવકો રસ્તા પર વ્યવસ્થા સાચવી રહ્યા છે તો બીજી તરફ વિસ્તારના તમામ નેતાઓ પણ દિવસ દરમિયાન અહીં હાજરી પુરાવશે આ સાથે જે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પણ આજરોજ નવો રેકોર્ડ બનાવનાર છે જે બતાવે છે કે વેકરિયા હનુમાન સતત લોકોની આસ્થા વધી રહી છે આજે તો અમારા વેકરિયાનો બર્થડે અને ભવ્ય આયોજન ભવ્ય આયોજનનું એક માત્ર કારણ કે બે વર્ષના ઇંતજાર પછી અમારા દાદાના બર્થડે ઉજવવા માટેનો જે મોકો મળ્યો છે એના લઈને દર્શન દર્શનાર્થીઓમાં પણ એક ઉમંગની લાગણી દેખાઈ રહી છે બે વર્ષનો ઇંતજાર અને ત્યાર પછી જે રીતે માનવ ને જોતાં અમારો આમ જોવા જઈએ તો શનિવારનો ભંડારામાં હજારથી બારસો માણસો થતું પણ કોરોના પછી એને જોવા જઈએ તો શનિવારે પણ ત્રણક હજાર માણસો થાય એટલે આ વર્ષે અમને એવી આશા છે કે ચાલીસથી પચાસ હજાર માણસોનો બંધારો અમે તૈયાર રાખ્યો છે અને અમને ખબર જ છે કે આટલું માણસો આવવાનું છે અને એ માણસોને પહોંચી વળવા માટે હિંગરાજથી લઈને વેખરિયા મંદિર સુધીનો સીધો રોડ અંદાજીત અરી કિલોમીટર અને આટલા ધમધકતા તાપની અંદર હરિભક્તોને કોઈ તકલીફ ના પડે એના માટે અમે લગભગ સો જેટલા અમારા કમાન્ડોઝ અમારા સ્વયંસેવકો અને એ અમારું ભાટીમોરા અને પીરમફરી જે હિંગરાજ ગામ છે અહીંયાથી લઈને જે કમાન્ડોઝ જે રોડ ઉપર સેવા આપી રહ્યા છે એમના લઈને અમે જે હરિભક્તોને એનકેન પ્રકારે જે પાર્કિંગની સુવિધા છે આવવામાં કોઈ તકલીફ પડે એ તમામ ટકેદારીઓ અમે રાખી રહ્યા છે અને અમને આશા છે કે ગયા વખતે જ્યારે બે હજારને ઓગણીસમાં અમે કરેલું ત્યારે લગભગ પચીસથી ત્રીસ હજાર માણસોનો ભંધારો હતો અને આ વખતે અમે દસેક હજાર માણસોનો ભંધારામાં વધારો કર્યો છે અને તે રીતે અમારું જે આજનું આયોજન છે અમે તમને આમ કે કહેતાં પણ મને ગર્વ થાય છે કે અરીસો ગારા જેટલો આ મંડપ અને આ અહીંયા અહીંયા અરબી સમુદ્રના તટ ઉપર આવેલું મંદિર છે અરબી સમુદ્રના લહેરોના જે પવનો જે ઠંડા પવનો આવે છે છતાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને એક પણ દર્શનાર્થી હેરાન ન થાય એના માટે અરીસો ગારા મંડપની સેવા અને સાથે સાથે કેટલાક વર્ષોથી કચ્છ ધરિયાણી આશાપુરા જે છાસ વિતરણ કમિટી છે એ પણ અવિરતપણે છાસ ચાલુ છે અરી અઢી કિલોમીટરનું જે અંતર છે એમાં બે ત્રણ જગ્યા ઉપર પણ ઠંડુ પાણી અને છાસની સેવાઓ અમે એનું આયોજન કરી રહ્યા છીએ